हेलो फ्रेंड्स, जय माता जी। गुड मॉर्निंग, केम छो बधा? मजा में? आई होप तमे बधा मजा में हशो। सो गाइस, अत्यारे समय थई रह्यो छे 11:30 वाग्यानो अने आजनो दिवस बहुज एटले बहुज खास छे, कारण के आजे गणपति दादानो दिवस छे ने आजे गणपति दादाने बेसाड़वाना छे। तो अत्यारे गणपति दादाने बेसाड़वानी बधी विधि चाली रही छे। तो मुहूर्त 11:15 वाग्यानुं हतुं। तो चलो हवे गणेश स्थापनानी तैयारी करिए। तो अहीं तमे जोई शको छो, मैं एक बाजट लीधो छे, एनी उपर एक साथियो दोर्यो छे अने तेनी उपर थोड़ा चोखा मूकवाना छे। त्यार पछी आपणे फूल मूकवाना छे अने त्यार पछी एक लाल कलरनुं कापड़ लेवानुं छे, ए बाजट उपर પાંધી દેવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો, મેં લાલ કલરનું કાપડ લીધું છે અને બાજેટ ઉપર પાંધી દીધું છે। ત્યાર પછી ઘઉં લેવાના છે અને ઘઉંને પણ તમારે બાજેટ ઉપર મૂકવાના છે। તો તમે ગમે તે રીતે એક ફૂલ બનાવી શકો છો, ઢગલી કરીને પણ ઘઉં મૂકી શકો છો, તમે તમારી મનમરજી પ્રમાણે કંઈ પણ ડિઝાઇન કરી શકો છો। તો અહીંયા તમે જોઈ શકો છો, અત્યારે હું બનાવી રહી છું સાથીઓ। તો પછી આપણે એની ઉપર એક નાગરવેલનું પાન મૂકવાનું છે અને ત્યાર પછી એની ઉપર સોપારી મૂકવાની છે, અબીર ગુલાલ કંકુ એ બધું મૂકવાનું છે અને પછી ગણપતિ દાદાને એના ઉપર બેસાડવાના છે। અને અહીંયા વિડીયો પણ ઘણો લાંબો થતો હતો એટલા માટે મેં વિડીયોની સ્પીડ પણ થોડી વધારી દીધી હતી, કારણ કે વિડીયો 25 મિનિટનો થતો હતો। શકો છો, અત્યારે દીપિકાબેન ભગવાન માટે જનોઈ બનાવી રહ્યા છે અને નિયતિ ચાંદલા બધાને કરવા માટે કરી રહી છે, જીદ કરી રહી છે કે મારે ચાંદલા કરવા છે। તો હું એને કહું છું કે હમણાં બધા આવે પછી તું ચાંદલા કરજે। તો અહીંયા તમે જોઈ શકો છો, મેં એક નાગરવેલનું પાન લીધું છે, એની ઉપર સોપારી મૂકી છે અને અબીર ગુલાલ કંકુ એવું બધું। સો ગાઈસ, અહીંયા તમે જોઈ શકો છો, અત્યારે ગણપતિ દાદાને બાજર ઉપર બેસાડી દીધા છે ને, એમને એક લાલ કલરનું કાપડ ઓઢાડી દીધું છે। તો પછી કાપડ આપણે ખોલી નાખવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો, અત્યારે દીપિકાબેન ભગવાન માટે જનોઈ બનાવી રહ્યા છે અને અહીંયા માસીજી ધરો અને તુલસી લઈને આવ્યા છે। તો ભગવાનને ગણપતિ દાદાને આપણે રોજે સવારે ધરો ચડાવવાની હોય છે તાજી। અને અહીંયા તમે જોઈ શકો છો, મેં એક કળશ પણ સ્થાપિત કરી દીધો છે ને એની ઉપર આપણે આસો પાલવના પાન મૂકવાના છે 5 અને એક શ્રીફળ લીધું છે એને ચાંદલા કરવાના છે 5 અને કળશને આપણે નારાછડી બાંધવાની છે। ત્યાર પછી આપણે શ્રીફળને ઉપર મૂકવાનું છે કળશ ઉપર ને એને પણ અબીર ગુલાલ કંકુ એવું બધું મૂકવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો, અત્યારે મેં ગણપતિ દાદાને એ નાની જે મૂર્તિ હતી ગણપતિ દાદાને એને પણ નવડાવી દીધા છે અને એમને ચાંદલો એવું કર્યું છે, પછી એમને પણ જનોઈ પહેરાવાની છે। તો અત્યારે રિદ્ધિ સિદ્ધિને પણ મેં આજુબાજુ બેસાડી દીધા છે, કારણ કે ગણપતિ દાદાને રિદ્ધિ સિદ્ધિ વગર ચાલે નહીં, એટલે રિદ્ધિ સિદ્ધિને પણ આપણે પહેલાં એ કરવા પડે છે। તો અહીંયા તમે જોઈ શકો છો, બધી સ્થાપના થઈ ગઈ છે અને ભગવાને કેળું પણ આપણે મૂકવાનું હોય છે, કારણ કે ગણપતિ દાદાને કેળું પણ બહુ પ્રિય છે, લાડુ પ્રિય છે, મોદક પ્રિય છે, એટલે ગણપતિ દાદાની બધી ફેવરેટ વસ્તુ આપણે મૂકવાની છે। પછી આપણે 2 કે 5 જણ થઈને ગણપતિ દાદાને જે રેડ કલરનું કાપડ ઓઢાડ્યું છે એ આપણે ગણપતિ દાદાનું મોં ખોલવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો, અત્યારે ગણપતિ દાદાનું મોં પણ અમે ખોલી દીધું છે। તો હવે આપણે આગળની બધી જે વિધિ છે એ સ્ટાર્ટ કરીશું। તો હવે ગણપતિ દાદાને આપણે ચાંદલો કરવાનો છે, ત્યાર પછી આપણે એમને અબીર ગુલાલ એવું બધું લગાવવાનું છે અને જનોઈ પહેરાવાની છે, જનોઈને પણ ચાંદલા કરવાના છે 5 અને પછી જે નાના ગણપતિ દાદા છે એમને પણ જનોઈ પહેરાવાની છે। સો ગાઈસ, આજે ગણપતિ દાદા છે એટલે આપણે એમને નવડાવી નથી શકતા, તો જે નાના ગણપતિ છે એમને નવડાવી દીધા છે, કારણ કે ભગવાન તો એક જ છે। તો આ ગણપતિ દાદાની જે મૂર્તિ છે એમને ગંગાજળ લઈને ગુલાબથી આપણે એને છાંટા નાખી દેવાના છે।
સો ગાઈસ, અત્યારે સમય થઈ રહ્યો છે સાંજનો, અને અત્યારે સાંજની આરતીનો પણ સમય થઈ ગયો હતો. તો અત્યારે અમે આરતી કરી રહ્યા છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો, અત્યારે બધા વારાફરતી ગણપતિ દાદાની આરતી કરી રહ્યા છે. ને અત્યારે અમે ગણપતિ દાદાની આરતી મોબાઈલમાં વગાડી રહ્યા હતા, તો અહીંયા લકીરાજ સ્પીકર લઈને આવ્યો છે કનેક્ટ કરવા માટે. તો એમાં ચાર્જિંગ પણ પતી ગયું હતું, તો લકીરાજે ચાર્જમાં મૂકીને ફોન કનેક્ટ કરી દીધો છે. સો ગાઈસ, અત્યારે ગણપતિ દાદાની આરતી પણ પતી ગઈ છે. તો હવે ગણપતિ દાદાનો થાળ કરવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો, અત્યારે પ્રસાદીમાં ગણપતિ દાદાને કરીના લાડુ અને મોદક ધરાવ્યા છે. તો ભગવાનને પ્રિય કરીના લાડુ અને મોદક છે, એટલે ભગવાને પહેલા દિવસે પ્રસાદીમાં કરી લાડુ જરૂરથી ધરાવવો પડે છે. સો ગાઈસ, આજનો વિડીયો આપણે ગણપતિ દાદાના થાળ સાથે અહીંયા જ પૂર્ણ કરીએ છીએ. તો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. ચેનલ પર ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. પછી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.